સરકાર સામે વારંવાર ચડાવતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્યએ ફરી એકવાર રાજ્ય સરકારની કેટલીક કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહી કરવા તાકીદ કરી છે. સાવલી 135 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યએ લોકપ્રશ્ને મુખ્યમંત્રીને બે અલગ અલગ પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં રાજ્ય સરકારની ઓછી સંખ્યાવાળી સરકારી શાળાઓ મર્જ કરવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધશે ની આશંકા વ્યક્ત કરી છે. તો બીજી રજૂઆતમાં બીપીએલ યાદી અંગે ફરી રીસર્વે કરાવી ગરીબ લાભાર્થીઓને સમાવવા અંગે રજૂઆત કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. રિપોર્ટર અસલમ માલા, વડોદરા. બંને વિષયો મારા એવા છે કે જે બીપીએલ યાદી જે પહેલા તૈયાર થઈ એ બીપીએલ યાદીની અંદર ઘણા લોકોને આજે જે જરૂરિયાતમંદ છે, ખરેખર જે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે, એ લોકોને એનો લાભ નથી મળ્યો. અને જે સુખી સંપન્ન માણસો હોય, જે ખરેખર પોતાનું મકાન હોય, ગાડી હોય, બંગલા હોય, એવા લોકોને પણ બીપીએલ યાદીમાં સમાવેશ થયો છે. ત્યારે જે વંચિત લોકો છે એના માટે સર્વે થવો જોઈએ, રીસર્વે થઈ અને એ લોકોને આ બીપીએલ યાદીમાં સમાવવા જોઈએ. તદઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમાં પણ કાચાથી પાકા મકાનનું જે નરેન્દ્ર મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે, જે ખરેખર નરેન્દ્રભાઈ સાહેબ વિચારે છે, એમને પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે એમને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના જે મૂકી છે એમાં એક જ વસ્તુ છે કે ભાઈ દરેક માણસને કાચાનું પાકું મકાન હોય, એનો પણ જે તે જગ્યા પર દુરુપયોગ થાય છે અટકાવવો જોઈએ. અને ખરેખર જે ગરીબી રેખા હેઠળ જીવતો વ્યક્તિ છે એને જ એ લાભ મળવો જોઈએ અને પ્રધાનમંત્રી આવાસનો લાભથી એ વંચિત ના રહે એના માટે પણ યોગ્ય પંચાયત કરાવીને જે તે જગ્યા પર એને લાભ આપવો જોઈએ. આ બંને રજૂઆત મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ગઈકાલે મારા પત્રમાં કરી. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આના માટે ચોક્કસપણે વ્યવસ્થિત રીતે સરકાર નિર્ણય લેશે અને જે વંચિતો છે એ વંચિત ના રહે અને એમને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અને બીપીએલ યાદીમાં, બીપીએલ યાદીમાં એવું છે જો બીપીએલ યાદીમાં હોય તો 0-21 એનો સ્કોર હોય તો જ એને અન્ય પેન્શનોનો અન્ય યોજનાઓનો લાભ મળતો હોય છે. હવે એ બીપીએલ યાદીમાં નથી એટલે એ લોકોને યોજનાઓથી પણ વંચિત રહે છે. એટલે મારી સરકાર શ્રી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને જે આ રજૂઆત હતી એક જ છે કે એને ટીમ બનાવે, વ્યવસ્થિત એનો પંચાયત થાય અને વ્યવસ્થિત રીતે આ રીસર્વે કરી અને વંચિતોને પાછા બીપીએલ યાદીમાં સમાવાય, આ મારી રજૂઆત છે. પ્રશ્નની અંદર સાડા મર્જનો પ્રશ્ન છે. સાડા મર્જ માટે મારી ભૌગોલિક પરિસ્થિતિ મારા સાવલી વિધાનસભા મતવિસ્તારની જે 144 અન્ય પેટાપરાઓથી સમાવેશ છે અને 144 પેટાપરાઓ અમારો મતવિસ્તાર હોય ત્યારે એક ગામમાંથી બીજા ગામમાં બાળકોને મોકલવાનું એ કદાચ અત્યારના અને અત્યારના કોવિડના ટાઈમ પછી તો પણ અઘરું વધારે થઈ ગયું છે. પહેલાં તો અઘરું હતું જ કે સારા બાળક શાળામાં જવા માટે શાળા પ્રવેશ ઉત્સવ કર્યો, ગામમાં ગામમાં શાળા હોવા છતાં પણ સરકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે તે ટાઈમે મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરીને અત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડ્યો હતો. હવે જો જ્યારે શાળાઓ મર્જ થશે ને અન્ય ગામની અંદર શાળાઓમાં એ બાળકોને ભણવા જવું પડશે તો એમાં ડ્રોપ આઉટ રેશિયો વધશે અને એની પણ ચિંતા મેં કરીને આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને અને આદરણીય મુખ્યમંત્રીને આ પણ રજૂઆત કરી છે કે શાળાઓ મર્જ કરતી વખત ત્યાંની જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ અને એમાં પણ મને વિશ્વાસ છે કે સરકારમાં ધ્યાનથી અમારી રજૂઆતને સાંભળશે.